ગુંડાફેરી કરતા બનાસકાંઠાના 3 શખ્સો ઝડપાયા છે. આગ્રાથી અમદાવાદ લક્ઝરી બસમાં સોનું ચાંદી અને હીરાનો જથ્થો લઈને આવતા બનાસકાંઠાના 3 શખ્સો રાજસ્થાનમાં ઝડપાઈ ગયા છે. રાજસ્થાન પોલીસે 3.30 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોરોના મહામારીના સમયમાં ગેરકાયદેસર સોના ચાંદી અને હીરા જેવી કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના 3 શખ્સો ઝડપાયા છે. રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ પિંડવાડા પાસે વાહન ચેકિંગમાં હતી તે સમયે ખાનગી રાહે માહિતી મળતા જ આગ્રાથી અમદાવાદ જઈ રહેલી એસકે પટેલ કંપનીએ લક્ઝરી બસને થોભાવી તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર સોનું ચાંદી અને હીરાનો જથ્થો મળી આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 3 શખ્સો આ જથ્થો આગ્રાથી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા, જેથી પોલીસે ઇમરાન હાપાની રહેઠાણ ફિરોજપુરા બનાસકાંઠા, અહમદ જુબેર રહેઠાણ ફતેજગઢ બનાસકાંઠા અને આસિફ કુંભાર રહેઠાણ ઇસ્લામપુરાની અટકાયત કરી હતી અને 3.30 ક્વિન્ટલ ચાંદી, 1.5 કિલો સોનું અને હીરા સહિત અંદાજે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ત્રણેય સામે ગુનો નોંધી સ્વરૂપગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ब्यूरो रिपोर्ट रतन सिंह ठाकुर बनासकाठा. आज सुबह का दिन उसके ऊपर सरोजगंज पुलिस ने नाकाबंदी की. नाकाबंदी के दौरान एसके ट्रेवल्स की बस जो आगरा से सूरत जा रही थी उसको रुकाई तो उसको रुका कर उसको चेक किया तो उसके अंदर 3 क्विंटल और 56 किलो चांदी, 542 ग्राम गोल्ड, 11,200 रुपये नकद, 946 ग्राम डायमंड और स्टोन है वो 2 किलो और 608 ग्राम उसके अंदर मिले हैं, जिसको जब्त किया गया है और अग्रिम कार्रवाई है वो की थी. ये आगरा से सूरत, राजकोट और गुजरात के अंदर सप्लाई होनी थी. अभी जब्त किया गया है माल. कितने लाख की होगी सर? अल्लाह ने तब लाख तो करोड़ आइडिया दे रहा. ठीक है, आरोपी का दस्तियाब किया है या अभी माल जब्त किया गया है उसके बारे में अनुसंधान किया जा रहा है, किसका माल है, कहां से कहां जा रहा है उसके बाद में उसके बारे में. चांदी माली के दर्शन करवा चांदी के दर्शन.